સામાન્ય કાળના 28મા અઠવાડિયાનું બુધવાર, ધર્મસભા આજે પુનિત જ્હોન બેઝિમનું પર્વ ઉજવે છે. ન્યાયનું રાજ્ય અને પ્રભુ ઉપર પ્રેમ એ સૌથી અગત્યના છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કલમ 42-46. પણ ઈસુએ તેમને કહ્યું, ઓ ફરોશીઓ, તમારી કેવી દશા થશે? તમે ફૂદીનો, શિતાબ અને બીજી શાકભાજીનો દસમો ભાગ ધર્માદામાં આપો છો, પણ ન્યાય અને ઈશ્વર પ્રીતિની પરવા કરતા નથી. પેલી વસ્તુની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી. ઓ ફરોશીઓ, તમારી કેવી દશા થશે? તમને સભાગૃહોમાં મુખ્ય જગ્યાઓ લેવાનું અને ચૌટામાં વંદન ઝીલવાનું ગમે છે. તમારી કેવી દશા થશે? તમે નજરે ન ચડે એવી કબરો જેવા છો, જેના ઉપર અજાણતા લોકો ચાલે છે. આ સાંભળીને એક શાસ્ત્રીએ કહ્યું, ગુરુજી, આવું કહીને આપ અમારું પણ અપમાન કરો છો. ઈસુએ સામેથી કહ્યું, ઓ શાસ્ત્રીઓ, તમારી પણ કેવી દશા થશે? તમે લોકોને માથે અસહ્ય બોજો લાદો છો અને પોતે એક આંગળી સુદ્ધા ટેકવતા નથી. તમારી કેવી દશા થશે? ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓ વિશે કડવું સત્ય ઉચ્ચારે છે. આ બે વર્ગોની ઉણપો પ્રત્યે કોઈ તેમને અંગુલી નિર્દેશ કરી શકે એમ નહોતું. પુરોહિત વર્ગ મંદિરમાં વ્યસ્ત હતો અને સદુકી વર્ગ રોમનો સાથે રાજરમતમાં મશગુલ હતો. ફરોશી વર્ગ જૂના કરારમાં લખાયેલી 613 આજ્ઞાઓનું અક્ષરશઃ પાલન કરી પોતાને પવિત્ર માનતો હતો અને બાકીના સર્વને અપવિત્ર માનતો હતો. શાસ્ત્રી વર્ગ જૂના કરારનું અર્થઘટન કરવામાં ડૂબેલો હતો. આ ચારેય વર્ગ ઉચ્ચ વર્ગ મનાતા. બાકી રહેલા ચાર વર્ગો નીચલા વર્ગ ગણાતા. આ નીચલા વર્ગો એટલે ગરીબ વર્ગ, જકાતદાર વર્ગ, શમરૂની વર્ગ, જનુની વર્ગ. ઈસુ ઇઝરાયેલી સમાજના ગરીબ વર્ગના સભ્ય હતા. ઈસુ જૂના કરારના પૈગંબરનું કામ કરે છે. પૈગંબર પ્રભુને નામે લોકોને તેમની ભૂલથી વાકેફ કરતા. આ ભૂલનું કેવું પરિણામ આવી શકે છે એથી સજાગ કરતા અને જીવન સુધારણાનો ઉપદેશ આપતા. પૈગંબર નીડર હતા. પૈગંબર જે સાચું છે એ કહેતા, જે સારું છે તે નહીં. ઈસુને ફરોશી વર્ગ અને શાસ્ત્રી વર્ગ પર પ્રેમ છે. તેઓ પોતાની ભૂલ ભરેલી સમજને કારણે પ્રભુના પંથેથી દૂર ચાલ્યા જાય એ ઈસુને મંજૂર નથી. પણ આ બંને વર્ગમાં નમ્રતાનો અભાવ છે. તેઓ એમ જ માને છે કે તેઓ સ્વબળે આગળ આવેલા છે. અહમ વિનાશ નોતરી શકે છે, એટલે જ ઈસુ આ બંને વર્ગોનું ધ્યાન દોરે છે. ઈસુના શબ્દો લાગણી દુભાવે એવા છે, પણ એવી કડવી દવાની જરૂર છે. બીમારી મટાડવા કડવી ગોળી ગળાવવી પડે છે. ફરોશીઓ બધી જ આજ્ઞાઓનું અક્ષરશઃ પાલન કરતા હોય આવકનો દસમો ભાગ ધર્માદામાં આપે છે. ઈસુ આ કૃત્યને વખાણે છે અને ચાલુ રાખવાનું કહે છે. પણ અહીં એરણની ચોરી અને સોયનું દાન એવો ઘાટ થાય છે. સોયનું દાન એટલે આવકનો દસમો ભાગ. એરણની ચોરી એટલે અરસપરસમાં અન્યાય, પ્રભુ ઉપર પ્રેમનો અભાવ.
ન્યાયનું રાજ્ય અને પ્રભુ પર પ્રેમ એ સૌથી અગત્યના છે. પણ ફરોશીઓ ઓછામાં ઓછું કરીને બેસી રહેનારા છે. ઈસુ તેઓને ઢંઢોળે છે. ફરોશીઓને સર્વ કોઈ વંદન કરે એમાં વધુ રસ છે. એ માટે સભાગૃહમાં એવું બેસવાનું સ્થાન લેવા તેઓ ઝંખે છે. શેરીઓમાં પણ તેમને કોઈ નમસ્તે કહે એમાં ખૂબ રસ છે. ઈસુ તેમને ધોળેલી કબર કહે છે. ધોળેલી છે માટે આકર્ષક લાગે છે. તેમના બાહ્યાચારને લીધે લોકો તેમને વંદન કરે છે. પણ કબરમાં જેમ સડેલા હાડકાં છે તેમ ફરોશીઓનું આંતરિક જીવન બાહ્ય જીવન જેવું નથી. ઈસુ ફરોશીઓને જેવા બહાર છે એવા જ અંદર બનવાનો પાઠ ભણાવે છે. કેટલાક ફરોશીઓ ઉપર ઈસુના શિક્ષણની ભારે અસર થઈ. શાસ્ત્રીઓ જૂના કરારનું અર્થઘટન કરતા હોવાથી સામાન્ય લોકો તેમની પાસે પોતાના સવાલો અથવા મૂંઝવણો લઈને જતા. શાસ્ત્રીઓ તેઓને એવા તો નિયમો બતાવતા કે જે પાળવા લોકો મજબૂર બનતા. શાસ્ત્રીઓ નિયમોનો બોજો સામાન્ય લોકો પર લાદતા, પણ લોકોને કોઈ ટેકો નહોતા કરતા. એકાદ ભાઈને મૂંઝવણ થાય કે તેનાથી નિયમ ભંગ થયો છે કે નહીં, એટલે તે શાસ્ત્રીને પૂછવા જાય. શાસ્ત્રી તો મૂંઝવણ દૂર કરવાને બદલે બીજી શંકા કુશંકાઓ પેલા ભાઈના હૃદયમાં અને મનમાં ઠસાવે. ભક્તને ક્યારેક આવો અનુભવ થાય છે. ઈસુ શાસ્ત્રીઓને આંખો ખોલવા કહે છે અને લોકોના બોજાને હળવો કરનાર બનવાનું કહે છે. Oh,
મંદિર કરવાવા તેનું પતન કરી